નમસ્કાર દર્શક મિત્રો, પીએનજી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો સમગ્ર શિક્ષા IED યુનિટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત કોર્પોરેશન ખાતે ધોરણ 1-12માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ તાલીમ અને પુનઃવર્સન માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવી જ એક સિદ્ધિ આજે નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી એક દિવ્યાંગ બાળાની રમતગમત ક્ષેત્ર મેળવેળ સફળતાની વિશેષ નોંધ લેવા માટે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, માનસિક શક્તિની સ્થિતિ ધરાવતી બાળકી દેવાંચી રિંકુબેન જોરારામભાઈના નિવાસ સ્થળે આજ રોજ સવારે 11:30 કલાકે પધારેલ. આજે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તેમની ઘર મુલાકાત કરી. બાળકીએ તેમના માતા પિતા અને સમાજસેવક નવીનભાઈ અને કોચ ભાવેશભાઈ બોરિયા સાહેબની કામગીરીને રૂબરૂ મુલાકાત કરી, બિરદાવી અને અભિનંદન પાઠવેલ. આજે આ મુલાકાતથી રિંકુના જ નહીં પણ તમામ દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓમાં આત્મવિશ્વાસમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વધારો કરેલ છે. વિનર તરીકે રિંકુ દેવાસી આવેલી છે અને આજે તેની ન્યૂઝ આજે રિંકુ દેવાસીના ઘરે પહોંચી છે. જે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ આવી ચૂક્યા છે અને આજે આપણે રિંકુ આપણી સાથે જોડાઈ છે. આપણે રિંકુને બધું બેટા તો ગુજરાતમાં ફર્સ્ટ આવી છે, કેવું લાગે? અને આગળ આજે આપણી સાથે એમના પ્રિન્સિપાલ પણ જોડાઈ રહ્યા છે, તો આપણે એના પ્રિન્સિપાલને પણ આજ વાત માં પૂછું. મારું નામ કીર્તિ પારે, રિંકુ અમારી શાળા સુમન હાઈ સ્કૂલ નંબર 2 વરાછાની શાખામાં 10th ધોરણમાં અભ્યાસ કરે છે. 8-15 વર્ષની વયમાં 200 મીટર દોડમાં સ્પેશિયલ ચાઇલ્ડની જે સ્પર્ધા હતી રાજ્ય કક્ષાની, એમાં રિંકુ ગોલ્ડ મેડલ મેળવે છે, પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. અને આજે આનંદની લાગણી એટલે છે કે રાજ્યના ગૃહમંત્રી પણ તેને અભિનંદન પાઠવવા માટે તેના ઘરે આવ્યા. એ ખૂબ જ રિંકુ છે 2014 સ્પેશિયલ ઓલિમ્પિક અને ખેલ મહાકુંભ બંને રમતોની અંદર ઘણા 2014 થી અલગ અલગ રમતોની અંદર છે, સ્પર્ધાઓની અંદર છે, ભાગ લીધી આવી છે અને વિજેતા ક્રમ પણ પ્રાપ્ત કરતી આવી છે, જેની અંદર પૂછી બેડમિન્ટન છે, બાસ્કેટબોલ છે, આવી બધી હરીફાઈની સાથે સાથે આ વર્ષે છે એના 200 મીટર દોડની અંદર છે હરીફાઈની અંદર ભાગ લીધો હતો અને જેની અંદર છે જિલ્લા કક્ષાએ છે બાળક છે ફર્સ્ટ નંબર છે મેળવી આવ્યું છે 200 મીટર દોડની અંદર. એ માટે તેને એને પ્રોત્સાહિત કરવા માટે તેને જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિરેન્દ્રભાઈ એનો પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે.